સુરતના સૈયદપુરા લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલા વરિયાવી બજાર વિસ્તારમાં એક ગણેશ મંડપમાં કેટલાક રિક્ષામાં આવેલા તોફાની બાળકો દ્વારા ગણેશ મંડપ પર પથ્થર મારતા મામલો વિફર્યો હતો, જેને પગલે સ્થાનિકો દ્વારા એક રિક્ષા ચાલક સહિત 7 બાળકો ભરેલી રિક્ષાને ઝડપી લેવામાં આવી હતી અને એ રિક્ષાને લઈને નજીકની સૈયદપુરા પોલીસ ચોકીમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનાનો મેસેજ ત્વરિત ઝડપથી વાયુ વેગે પ્રસરતા આસપાસના ગણેશ ભક્તો અને ગણેશ મંડળના આયોજકો સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના અનેક કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં સૈયદપુરા પોલીસ ચોકી પર રોષની લાગણી સાથે પહોંચી ગયા હતા. આ ઘટના રવિવારની રાત્રિએ બની હતી, જેને પગલે સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી. હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો સુરતના સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કરી દેખાવ કરવા લાગ્યા હતા અને આ ઘટનાથી મામલો વધુ બિચક્યો હતો, જ્યાં થોડા જ ક્ષણોમાં કહી શકાય કે આ ગણેશ ભક્તોના ટોળે ટોળા વળી જતા સ્થાનિક ધારાસભ્ય, મેયર સહિત આગેવાનોએ આવી તેઓને ખૂબ સમજાવ્યા હતા. પણ તેઓની માંગ હતી કે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય છે ત્યારે પોલીસ કડક એક્શન લે અથવા આરોપીઓને એમને સોંપી દે. જોકે તે બાદ સુરત પોલીસ તરત પહોંચી ગઈ હતી. જેટલા પણ આરોપી રિક્ષા ચાલક સહિતના તોફાની બાળકો હતા તેમને પોલીસે કબજે લઈ લીધા હતા. જોકે તે બાદ મામલો વિફરતા પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસથી સામસામે પથ્થરમારો શરૂ થયો હતો, જ્યાં કેટલાક વાહનોને આગચંપી પણ કરવામાં આવી હતી. આ ઘટના જોતા સુરત પોલીસે વધુ પોલીસ બળ બોલાવવાની ફરજ પડી હતી અને આ ઘટનાને લઈને સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસના વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. જોકે આ ઘટના જોતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાતે સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેઓએ તરત જ કોમ્બિંગ અને તોફાની તત્વોને ડામવાના શરૂ કર્યા હતા. આ દ્રશ્યો જોઈ શકો છો આપ, સુરત શહેરના સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસના છે. રવિવારની રાત્રિએ આ દ્રશ્યો રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ છે. તે બાદ પથ્થરમારો કરનારા તત્વોને તેમના એપાર્ટમેન્ટમાં જઈ તેમના ફ્લેટના તાળા તોડી તેઓને ડિટેન કરવામાં આવ્યા હતા અને કુલ 27 જેટલા આરોપીઓને સુરત પોલીસની વિવિધ ટીમોએ દબોચી જેલના હવાલે કર્યા છે. આ ઘટનાને પગલે સૈયદપુરા આસપાસ વિસ્તાર, રામપુરા જેવા વિસ્તારોમાં ખૂબ જ તંગદિલી ફેલાઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને અનેક લોકોને પોલીસ ઉચકી લાવી હતી. જે ટેરેસ પરથી પથ્થરમારો કર્યા હતા એવા તત્વોને પણ પોલીસે સ્થળ આઈડેન્ટિફાઈ કરી રાત્રિના સમયે જ તેમને દબોચ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ DCP ભાવેશ રોજિયા અને એમની ટીમ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. રવિવાર રાત્રિના દ્રશ્યો છે, જ્યારે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપમાં 7 બાળકો ભરેલી રિક્ષાએ પથ્થરમારો કરતા આ ઘટના ખૂબ જ ગંભીર રૂપ આ ઘટનાએ ધારણ કરી લીધું હતું અને બાળકોથી શરૂ થયેલી આ બબાલ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ ગણેશ ભક્તોને થતાં મોટી સંખ્યામાં તેઓએ સૈયદપુરા પોલીસ ચોકીનો દેખાવ શરૂ કર્યો હતો, વિરોધ શરૂ કર્યો હતો ત્યાં અને આરોપીઓને પોતાને સોંપી દેવા માટે માંગણી કરી હતી.
અને સાથે કડક સજા માટે પણ માંગણીઓ થઈ હતી. જોકે જોતજોતામાં ટોળો બેકાબૂ બનતા સામસામે પથ્થરમારા શરૂ થઈ ગયા હતા આસપાસના વિસ્તારોમાંથી પણ. અને જે ટોળું ભેગું થયું હતું તે વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં સ્થાનિક કેટલી દુકાનો વાહનોને પણ જે છે આ ટોળાએ નુકસાન પહોંચાડ્યું હતું. અને જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં ભારે જે કહી શકાય કે તંગદિલી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે પોલીસ તરત એક્શનમાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ દરેક સ્થળે જાતે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જોઈએ તેના પણ દ્રશ્યો. જો વડીલો હતા જો આ પ્રકારના પ્રોત્સાહન આપતા હતા એના બી અમે લોકો નહીં મૂકીશું, અને એના પછી જો પથ્થરમારા થયા આ લોકો તો એકદમ સખત માં સખત એક્શન આ લોકો ઉપર લેવામાં આવશે. કાર્યવાહી કરતી હતી પછી જો પથ્થર માર્યા કરે અને બંને અમને પોલીસ ને જો અમારા જવાનો અધિકારીઓ ઈજા થઈ છે તો આ પ્રકારના ઓર સિરિયસ અમે જો કલમો હેઠળ જો ગુના દાખલ કરીને બધાને પૂરા અમે નેશનલ. સુરતના હોડી બંગલા વરિયાઈ બજાર પાસે ગણેશ મંડપમાં બનેલી દુઃખદ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. હાલ જો કે લાલગેટ પોલીસે તરત એક્શનમાં આવી જે પણ તત્વો હતા તેમને અટકાયતમાં લેવાના શરૂ કર્યા છે. લોકોના ટોળા જામ્યા હતા અને ધરપકડની માંગ કરવામાં આવી હતી. જો કે આ ઘટના બાદ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પોતે ફિલ્ડમાં ઉતરી ગયા હતા અને આપ જોઈ શકો છો તેઓ પોતે હાલ કહી શકાય કે કોમ્બિંગમાં જોડાયા છે અને ખાસ જે કોઈ પણ તત્વો હશે તેમને છોડવામાં નહીં આવશે એવી તેમણે બાંયધરી આપી છે. સાથે કહી શકાય કે મેયર સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત થયા હતા, કોર્પોરેટર ઉપસ્થિત થયા હતા અને ત્વરિત એક્શનની માંગ કરી હતી. હાલ પોલીસ જે છે ફૂલ એક્શન મોડમાં છે અને સુરત શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટેના પૂરા પ્રયાસ ચાલુ છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને હાલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે જે છે ફિલ્ડ પર ઉતર્યા છે. તમામ પોલીસ કાફલા સાથે તેઓ હાલ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી રહ્યા છે. જે રીતે કોઈપણ આરોપીઓને છોડવા નહીં આવે એવી મેં જે લોકોને બાંયધરી આપી હતી તે મુજબ તેઓ હાલ સમગ્ર વિસ્તારમાં સતત કોમ્બિંગ કરી રહ્યા છે. આપ જોઈ શકો મારી પાસના વિસ્તારમાં જે પણ ઘટના ઘટી હતી તેને લઈને હાલ તેઓ ફિલ્ડ પર પોતે ઉતર્યા છે અને જે રીતે તેઓ ગુનેગારોને છોડવામાં નહીં આવે તે બાંયધરી આપી હતી તે મુજબ સુરત પોલીસ કમિશનર તમામ પોલીસના કાફલા સાથે હાલ તેઓ આપ જોઈ શકો છો પોલીસ સુરત પોલીસ એક્શનમાં છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે, શાંતિના જે દુશ્મન છે તેમને છોડવામાં નહીં આવે તે માટેનો પૂરો પ્રયાસ સુરત પોલીસ દ્વારા હાલ થઈ રહ્યો છે. અને પોલીસનું જે સતત કોમ્બિંગ અને એક્શન મોડ છે તે હાલ આપ જોઈ શકો છો. સતત પોલીસ પેટ્રોલિંગ યથાવત છે. સૈયદપુરા ચોકી પરથી જે આસપાસ વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા તેમની જે ફરિયાદ હતી તેને લઈને હાલ સુરત પોલીસનું આ સમગ્ર કહી શકાય કે જે ઓપરેશન છે તે યથાવત છે અને હાલ સતત કોમ્બિંગ ચાલી રહ્યું. જોકે આ ઘટના જોતા સુરત પોલીસે તરત એક્શનમાં આવી હતી. ઘટનાનો મેસેજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પહોંચતા તેઓ પણ મુંબઈના ધાણુ ખાતેથી તરત રવાના થયા હતા અને સુરત ખાતે તેઓ પહોંચવા રવાના થયા હતા. આ સિવાય સુરતના મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો સહિતના તમામ લોકો જે છે સુરત સૈયદપુરા પોલીસ ચોકી પર આવી ગયા હતા અને આ ઘટનામાં જે પણ દોષી હોય તેમની સામે કડક કાર્યવાહીની લોકોને બાંયધરી આપી લોકોનો જે રોષ હતો તેને ઠંડો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને બાંયધરી આપી હતી કે પોલીસ એક્શનમાં છે. જોકે સતત રાત્રિના 9:30 શરૂ થયેલી આ ઘટના રાત્રિના 1 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં સુરત પોલીસે 27 જેટલા આરોપીઓની અટકાયત કરી હતી અને સાથે કહી શકાય કે 7 જેટલા જે બાળકો હતા જે રિક્ષામાં જે બાળકો બેસીને આવ્યા હતા અને તેઓએ કાંકરી ચાળો કર્યો હતો તેમની પણ સુરત પોલીસે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના હિસાબે જે
બાળકોના જે કાયદા હોય એ હિસાબે તેમને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ જે છે આપ જોઈ શકો છો, સુરત પોલીસે કબજે કર્યા હતા, લોકોની ધરપકડ કરી હતી. આ પથ્થરમારો કરનારા આરોપીઓની 27 જેટલા સમય સુધી રાત્રિના 1-2 વાગ્યા સુધી તમામની અટકાયત ચાલુ હતી અને સતત સુરત પોલીસનું જે છે પેટ્રોલિંગ યથાવત હતું. ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવ ખૂબ જ સારી રીતે ગણેશજીના આગમન થયા હતા ત્યારથી પોલીસ સતત પ્રયાસ કરી હતી કે સુરત શહેરમાં શાંતિ જળવાઈ રહે, પણ બાળકો ભરેલી આ રિક્ષાના ગણેશ મંડપમાં કાકરી ચાળાથી સમગ્ર માહોલ છે તે સુરત શહેરનું ક્યાંક ને ક્યાંક જે છે ડગમગાયું હતું. જો કે 2-3 કલાકમાં સુરત પોલીસ દ્વારા ક્વિક એક્શન કહી શકાય તે રીતનું એક્શન લેવાનું શરૂ કરાતા પરિસ્થિતિને રાત્રિના 1 કલાક સુધી અનુપમસિંહ ગેહલોતની સુરત પોલીસની ટીમે વિવિધ બ્રાન્ચો અને તમામ પોલીસ જવાનોએ ખડે પગે રહીને આ પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. દર્શકો, સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ સતત 2-3 કલાકથી એક્શનમાં છે અને જે પણ ગુનેગારો છે તેને ડિટેન કરવામાં સુરત પોલીસ દ્વારા આવી ગયા છે અને હાલ જે પણ પથ્થરમારામાં સામેલ આરોપીઓ છે તેમને પણ સુરત પોલીસ કોમ્બિંગ કરીને શોધી શોધીને લાવી રહી છે. હાલ સૈયદપુરા વિસ્તારમાં કહી શકાય કે સંપૂર્ણ શાંતિનો માહોલ સુરત પોલીસે કરી દીધો છે. હાલ આપ રાત્રિના 1 વાગ્યાના આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો, રાત્રિના 1 વાગ્યાના દ્રશ્યો જોઈ શકો છો આપ. સંપૂર્ણ શાંતિનો માહોલ સુરત પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે હાલ જે છે તે ઘટના સ્થળ પર સતત 3 કલાકથી તેઓ આ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને સાથે તમામ પોલીસ કાફલો છે. સુરત પોલીસનો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર ઉપસ્થિત છે. આ સાથે જ કહી શકાય કે સુરત પોલીસ કમિશનર સતત જે આ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરી રહ્યા છે અને હાલ જે રીતે વાત કરવામાં આવે તો સુરત પોલીસ દ્વારા સતત આપ જોઈ શકો છો ફિલ્ડ પર જે છે સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક શેરી દરેક મહોલ્લામાં સુરત પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સુરત પોલીસ દ્વારા અત્યારે જો અલગ અલગ વિસ્તારોમાં છે લેકિન ફિર ભી આશરે 10-12 જેટલા લોકો છે જેના અટકાયત કરવામાં આવી છે અને હજુ કામગીરી ચાલુ છે જેમાં ઓર અભી સંખ્યા વધશે. સર, ડ્રોનથી કઈ કઈ રીતની સ્થિતિનો તાગ મળી શકે છે? આમાં ડ્રોનથી જો છતો ઉપર કોઈ છે કે નહીં જોએ, આ છત ઉપર જો શું સ્થિતિ છે, છતો ઉપર કોઈ ઈંટ પથ્થર તો નથી જોએ, અને જો અમારી ટીમો નીચે જઈ રહી છે જો કોમ્બિંગ કરવા માટે એક ઉપરથી બી અમે લોકો વાચ રાખીએ છીએ, જો કોઈ અગર ઉપર ભાગીને જાય છે તો ત્યાં તેના અમે પકડી શકીએ. લોકોને એટલા અપીલ છે કે અમુક જો લુખા તત્વો જો આપણે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે એના કોઈ પણ પ્રકારના અફવા ઉપર, કારણ કે કંટ્રોલમાં ઘણા બધા અફવાવાળા ફોન આવે છે કે અહીંયા આમ થઈ ગયા તેમ થઈ ગયા અને બધા જો લગભગ જો બધી ખોટી અફવાઓ છે તો અફવાથી દૂર રહો અને જો જો આ બધા જો દુષ્કર્મ આપણા દુષ્પ્રેરણાવાળી કામગીરી કરી શાંતિ ડોળવા માટે એના સજા મળશે એવા બધાને આપણે ખાતરી આપું છું. સર, કેટલી પોલીસ અહીંયા આપણે 1000 જ્યાદા અહીંયા પોલીસ ડિપ્લોયમેન્ટ છે આ વિસ્તારમાં જો છે. અમે કરી અમારા 10-12 જેટલા છે લેકિન અલગ અલગ જગ્યા બી કોમ્બિંગ બી ચાલુ છે તો સંખ્યા ઓર વધશે. અલગ અલગ વિસ્તારમાં ટોળું કરીબ 400-500 લોકોનો ટોળા હતા જો, અલગ અલગ ગલીઓમાં બી હતા જો. કહી શકાય પરિસ્થિતિ હાલ પૂરતી થાળે પડી? હાલ પૂરા એકદમ આપણે કંટ્રોલમાં છે, થાળે છે અને અત્યારે જેટલા બી ગુનેગારો છે એના ઉપર કાર્યવાહી ચાલુ છે. આપ જો છો આ ચાલશે અમારે જબ તક આ બધા લોકોને પૂરા અમે લોકો એકદમ સફાઈ નહીં કરીએ જોઈએ, જેટલા બી લોકો છે તબ તક અરેસ્ટ નહીં થઈ જાય, કાયદાના ચંગુલ નહીં આવે તબ તક અમે લોકો કાર્યવાહી ચાલુ. જે ટોળામાં સામેલ લોકોનું આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવામાં આવશે? અમારા જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ત્યાં આ બધા આપ કેમેરાઓ જોઈ શકો છો, તમામ જગ્યાઓ રેકોર્ડિંગ થઈ છે જોઈએ અને સાથોસાથ ઘણા બધા વિડીયો રેકોર્ડિંગ મોબાઈલ પર લોકો રેકોર્ડિંગ કરી લે છે જોઈએ. અમુક જો અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી આપણને મળી રહ્યા છે તો એના લઈને જેટલા બી છે પુરાવા સાથે અમે લોકો કોર્ટમાં મૂકીશ જેથી આ બધા લોકોને સજા થાય. અમે હા બિલકુલ અમે શક્યતાને નકારી શકીએ નહીં, કારણ કે જે રીતે આ નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવેલા છે એના પાછળ કોણ છે અમે આ દિશામાં કામગીરી કરીએ છીએ. આ એકદમ અતિ ગંભીર બાબત છે નાના બાળકોના ઉપયોગ કરવાના જોઈએ તો એના જે રીતે છે એના વિકૃત માનસિકતાના એક ઉદાહરણ છે જો લોકો પાછળ છે
એના માટે જ અમે સિરિયસ સેક્શનોમાં બધાનો બુક કરી છે. અમારી સોશિયલ મીડિયા કે ટીમ ધ્યાન રાખી રહી છે, એના જ હિસાબથી જો કંટ્રોલ રૂમમાં જો મેસેજો બી આવે છે અને અમે લોકો ખરાઈ બી કરીએ છીએ, આ બધા ખોટા મેસેજો આવી રહ્યા છે, અલગ અલગ વિસ્તારના મેસેજો, કોઈ બીજા જિલ્લાઓ જૂના જો વર્ષોના જો મેસેજ મૂકે છે જો, એના માટે અમે બધાને અપીલ કરીએ છીએ, કોઈ અફવા ઉપર કોઈ તમારે ધ્યાન નથી મૂકવાના. માન લો જો તમે જે તે વિસ્તારમાં રહો છો તો 100 નંબર ઉપર આપ કંટ્રોલ રૂમમાં જાણ કરી દો, બસ એટલા માટે. ના ના કોઈ કુછ નહીં. તો આપે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સાંભળ્યા. સરત સતત જે છે પોલીસનું કોમ્બિંગ યથાવત છે, પોલીસે ડિટેન પણ કર્યા છે, સાથે ડ્રોનથી પણ જે છે પોલીસ નજર રાખી રહી છે. હાલ જોઈ શકો છો આ સૈયદપુરા ચોકીનો વિસ્તાર છે, ત્યાં સંપૂર્ણપણે હાલ જે છે શાંતિ સ્થાપી દેવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા શાંતિનો માહોલ કરી દેવામાં આવ્યો છે, સતત પોલીસની હાજરી છે, એટલે કોઈ પણ અફવામાં ના દોરાવા સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે. અને હાલ સંપૂર્ણ શાંતિ સૈયદપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે. કેમેરામેન સાબરેલી સૈયદ સાથે કાદિર છે, કર્તવ્ય ગુજરાત, એવું સુરત.